को। नमस्कार, हूँ छू शैलेन्द्र प्रजापति, आप जो रहा छो मारी देश ने खुशबू, वीएमजी न्यूज अहमदाबाद। भारतीय जनता पार्टी वडोदरा जिल्लाना नवनियुक संगठन होद्देदार सीओने वागोड़िया भारतीय जनता पार्टी द्वारा वागोड़िया नगरना बजार समिति एपीएमसी हॉल खाते सम्मान समारोह योजायो। आ कार्यक्रमना अध्यक्ष श्रीमती रंजनबेन भट्ट, संसद सभ्य वडोदरा सतीशभाई पटेल निसाड़िया जिला प्रमुख, रूपलबेन गढ़वी जिला उपप्रमुख, सतीशभाई मकवाना उर्फे राजूभाई हलवा महामंत्री, हरिकृष्णभाई पटेल जिला मंत्री, कुणालभाई जोशी जिला युवा मोर्चा महामंत्री, नवनियुक संगठन होद्देदार सीओने सम्मानित करवामां आव्या हता। आ सन्मान समारोह कार्यक्रम में वडोदरा जिला पंचायत प्रमुख श्री अशोकभाई पटेल, वडोदरा जिला पंचायत कारोबारी चेरमेन राजेन्द्रभाई पटेल, वडोदरा जिला पंचायत आरोग्य समिति चेरमेन नीलेशभाई पुराणी, वागोड़िया तालुका प्रमुख सुरेशभाई पटेल, वागोड़िया तालुका पंचायत उपप्रमुख शांतिलालभाई रबाई, वागोड़िया तालुका भाजपा संगठन उपप्रमुख कुंदनभाई पटेल तेमज तालुका सदस्यों तथा जिला पंचायत सदस्यों हाजर रही नवनियुक्त संगठन होद्देदार सीओने सम्मानित करवामां आव्या हता। रिपोर्टर शैलेन्द्र प्रजापति साथे संदीप पटेल, मारी देश की खुशबू, वीएमजी न्यूज वागोड़िया। आदरणीय सतीशभाई पटेल नो आज वागोड़िया तालुकाना सौ कार्यकर्ताओं एटले के संगठन की टीम वागोड़िया तालुकाना प्रमुख सुरेश भाई अने एमनी टीम द्वारा जे पदाधिकारी वागोड़ियाना छे एमने जे सतीशभाईनी टीम में जवाबदारी मळी छे एटले जिलाना प्रमुख अने मळेली जवाबदारी जे अलग अलग कार्यकर्ता ने एमना सन्मानो आजनो कार्यक्रम छे। साथे खूब उत्साहपूर्वक बधा ज लोकोए भेगा थईने सतीशभाई जिला अध्यक्षनुं आजे सन्मान कर्युं छे, तो साथे साथे जेमने जेमने जवाबदारी मळी छे एमने पण खूब उत्साहपूर्वक एमनुं स्वागत करी अने सन्मान करवानो आजनो कार्यक्रम आजे राखवामां आव्यो। ધર્મેન્દ્રસિંહ ભાઈ આવવાના જ હતા, મારી પણ અહીંયા આવ્યા પછી બે વખત વાત થઈ, એક કાર્યક્રમમાં હતા અને એમણે કીધું કે હું આવી રહ્યો છું, ક્યાંક ગૂંચવાયા હશે, પણ ધર્મેન્દ્રસિંહભાઈ પોતે એમની સાથે જે કોઈ કાર્યકર્તા હોય કે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને વાઘોડિયા વિધાનસભાનું આ જે કંઈ લોકોની સેવા કરવાનું છે એ કામ કરી રહ્યા છે। હું મૂળ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર છું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વરેલો કાર્યકર છું, કોઈ દારો ભારતીય જનતા પાર્ટીથી વિરોધને કોઈ દિવસ મારું કામગીરી કરી ના શકું, આ મારું ઘર છે, હું ફરી વાપસી કરી છે। ત્યારે આજ રોજ ચૈત્ર માસની નવરાત્રિ ચાલતી હોય અને યજ્ઞ જેવું કામ થતું હોય ત્યારે અમારા કાર્યકરો આજે નરેન્દ્રભાઈની લોકસભાની જે સરકાર છે કેન્દ્રની અને ગુજરાતની પ્રદેશ સરકાર છે ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકાર, એમાંય સતીશભાઈ જેવું જિલ્લા ભાજપમાં જ્યારે નેતૃત્વ મળતું હોય ત્યારે હું સતીશ કાકાનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ, અને સરકારનો ખૂબ આભાર માનું કે આવું એક પ્રતિનિધિ આપ્યું કે જેમને ધારાસભ્યનો અનુભવ હોય, સહકારી ક્ષેત્રનો જેમને અનુભવ હોય અને સંગઠનનો પણ જ્યારે સુમેળ થતો હોય ત્યારે આખો જિલ્લો ભારત ભાજપમાં મળવાનો છે। અને હું સંકલ્પ કરાવડાવું છું મારા કાર્યકરોને કે આવતી લોકસભામાં વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે કોંગ્રેસ મુક્ત થવું જોઈએ, એ કોંગ્રેસ મુક્ત એક પણ બૂથમાં કોંગ્રેસ આગળ નહીં હોય ભાજપથી, એવું અમે આજે સંકલ્પ કરીએ છીએ। કોંગ્રેસ મુક્ત થશે આ તાલુકો, આ વિધાનસભામાં કોંગ્રેસે જે રિઝલ્ટ આપ્યું છે કાર્યકરોએ, અમારા વિધાનસભામાં જે પ્રજાએ રિઝલ્ટ આપ્યું છે એ જ બતાવે છે કે મારી વિધાનસભા કોંગ્રેસ મુક્ત વિધાનસભા થઈ ગઈ છે અને નરેન્દ્રભાઈનું સ્વપ્ન સાકાર થશે। આજરોજ વાઘોડિયા મુકામે નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક થયા પછી વાઘોડિયા તાલુકાના તમામ નવનિયુક્ત હોદ્દેદારો શ્રી અને પ્રમુખ તરીકે મારું આમ બધાનો જ સદભાગનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ રાખ્યો હોય ત્યારે એમાં અમારા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય રંજનબેન હાજર રહ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ
ભાઈ શ્રી અશોકભાઈની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. મોટી સંખ્યાની અંદર તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાક આ બંને લોકો મોટી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારે અમારા કાર્યકરોને અમે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી, સાથે